સંજય શેઠ જગદીશ મહારાજ તથા પૂજ્ય કાંતાબાને સૌ કેમ કામ કર્યું, અમારા બંનેનો કેમ ભાવ બોલાય તેમ નથી. ચિમનભાઈ તથા નટુભાઈ, અમે બંને જ્યારે પુણ્યાદ રહેવા જતા હતા ત્યારે તેમનો કેમ ભાવ જોઈ અમારા બંનેના આત્માને શાંતિ મળતી મળતી. અમારી અમે અમારી ઓફિસમાંથી કામ કરતા હોય ત્યારે જે પણ પ્રસાદ બનાવ્યો હોય તે અમને પ્રેમથી મોકલી આપતા હતા ને અમારી કાળજી રાખતા. જગદીશ મહારાજ અમારી ઓફિસમાં આવી અમારી ભૂલો બતાવતા તે પછી અમે તરત સુધારી લીધા હતા. પૂજ્ય જગદીશ મહારાજ તથા કાંતાબા માટે જેટલું કહીએ એટલું ઓછું પડે એમ છે. છરવા ભક્તોને રામ કૃષ્ણ મંડળ તથા મોટું ભાઈ. હું શર્મિષ્ઠાબેન સુભાષભાઈ ભગત વતના રીઠા હાલ બરોડા. સર્વે ભક્તોને મારા સપ્રેમ રામ કવિ સદગુરુ શ્રી જીવનજી મહારાજના રામ કવિ. શ્રી જીવનજી મહારાજના બંને બાળકો 5 દિવસના અંતરે સદમ પહોંચી ગયા. ખૂબ દુઃખ થયું, ખરેખર બહુ ખોટ લાગી એમની. કદી વિશ્વાસે નહીં. પૂજ્ય કાંતાબા અને પૂજ્ય જગદીશ મહારાજ એકબીજાના પૂરક હતા. પૂજ્ય કાંતાબા સેવક હતા, જ્યારે જગદીશ મહારાજ સ્વામી હતા. એટલે ખરેખર બંને નામરૂપનો મેલ યથાર્થ હતા. ભલે આપની વચ્ચે સદૈય નહીં, પરંતુ હૃદય તો છે જ. એના તેઓના ઘણા સંસ્મરણો આજે યાદ આવે છે કે તેમનો ભાવ, તેમનું ધાર્મિક સાહિત્ય, ભક્તિનું ભાથું, શાંત સ્વભાવ, પ્રેમભર્યો આગ્રહ, રહેવા માટેનો આગ્રહ, બંનેની ઉંમર વધુ છતાં યુવાનીનું કાર્ય, એમનો ઉત્સાહ કામ તથા ભજન કામમાં બંનેનો જ ખૂબ જ ઉત્સાહ, અને ભોજન વગર જવા ન દેવું, આવા ઘણા સંસ્મરણો આપણે માટે મુકતા ગયા છે. તે સંસ્મરણોને આપણે વાગોળવા જ રહ્યા. એટલે આપણે આપની વચ્ચે ભલે નથી છતાં છેનો ભાવ આપણે રાખીશું. આડા દિવસે ગયા હોઈએ તો પણ આપણને આગળના ઉમરા સુધી તો વડાવવા આવે જ. અને રામ કબીર આવજો, 2-3 દિવસ રહેવા એવું તો આવ, એવો હર હંમેશો મને આગ્રહ કરતા. પહેલેના પણ ઘણા સંસ્મરો મને યાદ આવે છે, કારણ કે પુણ્યધામ સાથે હું બાળપણથી જ મને ભાવના હતી. કારણ કંડારી મોસણમાં રહીને મેં શિક્ષણ લીધેલું, એટલે મારા પૂજ્ય મોટા રથ પૂનમે અને બીજા સમા પર પણ લઈ આવતા. ત્યારે પણ ભોજન કર્યા વગર કે ચા નાસ્તો વગર ઘેર આવવા નહીં દેતા. પૂજ્ય ધનીબાએ તો મને પૂનમના ઉપવાસ છોડાવેલા. મને એમ કે હું પૂનમ કરીને ઉપવાસ કરીને દર્શન કરવા જઉં, પરંતુ આપણામાં તો હતું નથી. એટલે મને ધનીબાએ તે દિવસ સમજાવ્યું અને મને તે દિવસે જમવા બેસાડી દીધું. એટલે આપણે તો ભજન કરવાનું પ્રસાદ લઈને જ ભગાવ્યું સમજાવતા મને. કોરોના લીધે ઘણા મહિનાથી પૂજ્ય મહારાજ અને પૂજ્ય કાંતાબાને મળેલા નહીં, તેનો તો ખરેખર ખૂબ જ અફસોસ થઈ ગયો. અમેરિકામાં પણ મારા દીકરા હર્ષિલને ત્યાં મિશિગન અને પેન્સિલવેનિયા બંનેના ઘરે આવેલા પ્રસાદ લઈને અમને તથા મારા ઘરને પાવન કરેલા. એટલે તે આનંદ આજે મને ખરેખર ખૂબ અનુભવાય છે. અમને પણ આનંદ તો થાય છે, પણ અફસોસ એટલો થયો કે એમના દર્શન છેલ્લે છેલ્લે થયા નહીં. આવા ઘણા સંસ્મરણો ભૂલાતા નથી. આપનાથી નથી ભૂલાતા તો પછી પ્રેમજી મહારાજની તો વાત જ કરી, એમને કેટલી ખોટ લાગશે. તો એની એ હૂક ગઈ છે તો મા બાપ તરીકે એની ઉપરાંત ધાર્મિક ક્ષેત્ર પણ એમની ખૂબ ખોટ પ્રેમજી મહારાજને લાગશે. તે હૂક પૂરવા માટે પણ આપણે તેમના પ્રેમજી મહારાજના સહભાગી થઈએ. અને એક ખોટ પૂરવા માટે જીવનજી મહારાજ
આપણને શક્તિ આપે અને એમના પંથે ચાલવાની આપણને પ્રેરણા આપે. પ્રેમજી મહારાજને પણ આપણે પૂરો સહકાર આપીએ એવી ઈચ્છા સાથે અને એમના પંથે ચાલવાની પ્રેરણા આપે એવી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિનું પુષ્પ હું મારા બાળકો વતી, મારા કુટુંબ વતી અને અરીઠા ભક્ત સમાજ તરફથી અર્પું છું. સાચે દર ભીતર દીદાર જેવા મા બાપ સમાન હતા. રામ કરે. રામ કબીર જીવનજી મહારાજ કી જય. ફ્રોમ ન્યૂ જર્સી ભક્ત સમાજ. લાસ્ટ વીક વી લોસ્ટ ટુ પિલર્સ ઇન આવર સમાજ, અવર ગુરુ પરમ પૂજ્ય જગદીશચંદ્ર મહારાજ એન્ડ કાંતબ. દે હેવ ગોન બેક ટુ ગાડ ટુ જીવનજી મહારાજ. દેર સોલ્સ હેવ વેકેટેડ દેર બોડીઝ વિચ સર્વડ એઝ અ વેસલ ફોર ધેમ ટુ લિવ ઓન ધીસ મટીરિયલ અર્થ, બટ દેર હાર્ટ્સ એન્ડ સોલ્સ વિલ ઓલવેઝ બી ઇન આવર હાર્ટ્સ through their love, devotion, teachings, way of life, and service to our community and to our samaj. They devoted their lives to the mandir and vadi in Punyad and preserving the teachings of Jivanji Maharaj. He always said he was not a guru, but was one of us. However, he always performed his duties as a guru by hosting our religious gatherings such as Ramnami, Janamastami, Samapacham, and Poonam, full moon, which served as a served to bring the Bhakta Samaj together for bhajan kirtan and auction. Kantaba was an Annapurna, as Premjivan Maharaj said. She always offered prasad to everyone who came to the mandir, any day, at any time, and insisted they don't leave without having prasad. They always welcomed all bhagats with open hearts by coming to their door with a smile and walking out with them to the car to say goodbye. Jagdish Maharaj also had a library and a museum in Punyad with a collection of artifacts ranging from the time period of Jivanji Maharaj and Gayakwad Raj up until the present day. I was always impressed and amazed by the historical accounts he would recite about the collection. One of his publications is in English and it is Tej Pujya Prakash, in which he gives a message to Bhakta Samaj. Sadguru Jivanji Maharaj gave us the definition of Uda. Uda means who awake from Karmakant, who free from Yajna, Om, Havan, and pray of Annadev, and Tirth, Vrat, Vow, and blind faith. It is our duty now to follow his message. Premjivan Maharaj, Apurva Maharaj, New Jersey Bhakta Samaj is always with you. Ram Kabir, Jivanji Maharaj. સર્વે ભક્તોને રામ કબીર. આજના શુભ દિવસે આપણે જેને આપણે અવસર જ કહીએ છીએ કે જેને મહોત્સવ જ કહીએ છીએ તેના સ્મરણચાલી રૂપે પૂજ્ય કાંતાબા તથા પૂજ્ય શ્રી જગદીશચંદ્ર મહારાજ અને રામ કબીર સર્વ ગુરુ પરિવારજનો તથા સમસ્ત ભક્ત પરિવાર સમસ્ત સમાજને મારા રામ કબીર. સ્મરણચાલી રૂપે એક સબ્જેક્ટ એવો હતો કે જે જગદીશ મહારાજે જીવનજી મહારાજની સાખીની પ્રેરણાથી તેનો ઊંડો અભ્યાસ કર્યા પછીથી તેને બંધ કર્યો તેની માહિતી મારે આપ સમક્ષ રજૂ કરવું છું. અને આપણો સમાજ કે જે આચરણ અને અનુસરણની અંદર જે માને છે તે પ્રમાણે આપણા સમાજે તેનું અનુસરણ કર્યું, તેનું આચરણ કર્યું, તે માટે આખા સમાજને અભિનંદન. સૌથી પહેલામાં પહેલી વસ્તુ તો આપણે જે અખંડ દીવા માટે જે વાત કરીએ તે જગદીશ મહારાજે બંધ કર્યો હતો. એકચ્યુઅલી એ કાલખંડથી જીવનજી મહારાજના કાલખંડથી
એમની વિચારધારાથી એ દીવો ન હતો, પરંતુ જો તેનો ઇતિહાસ આપણે વિચારીએ તો લગભગ અંદાજે 90-100 વર્ષ પહેલાંનો એ ઇતિહાસ છે, બહુ જૂનો નથી, કે જેનો સંબંધ કુંવરપુરા ગામ સાથે છે. અંદાજે 100-110 વર્ષ પહેલાં કુંવરપુરાના એક અનિમ ભક્ત પરિવારમાં શેર માટીની ખોટ હતી. સુખી, ધન સંપન્ન, સંસ્કારી અને એ ભક્તિવાન પરિવારને ગુળદીપકની ઈચ્છા હતી, પણ એ પરિવારે કોઈ તંત્ર મંત્ર કે ભૂવા જાગરિયાનો સહારો ન લીધો, પરંતુ સદગુરુના આશરે પહોંચ્યા. અને એ પ્રસંગના લગભગ 30-40 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવેલા પુણ્યાત ગાદીએ એ પરિવારે પ્રાર્થના કરીને અરજ કરી કે તમારી ગાદીએ જે દીવો થાય છે એ આજથી અખંડ રહેશે અને અમારા ખોળે પણ કુળદીપકની કૃપા થાય એવી પ્રાર્થના કરી. અને પરિણામ શું આવ્યું? પ્રસાદ રૂપે તેમને ખોળે કુળદીપકનો જન્મ થયો. અને આ પરિવારે દર વર્ષે 2 ડબ્બા ઘી અખંડ દીવો ચાલુ રાખવા માટેની પૂર્તતા કરી. અને આ કાળક્રમે આગળ જતા જતા એ ઘી પૂર્તતાનો ક્રમ બંધ થયો. કેવી રીતે બંધ થયો તેની કોઈ માહિતી લગભગ નથી, પરંતુ હવે એ જે અખંડ દીવો જે ચાલતો હતો એ જ્યારે એ ઘી પૂર્તતાનો ક્રમ બંધ થયો તે વખતે પૂજ્ય લખીબા સ્વામી શ્રી યદુનાથ મહારાજના ધર્મપત્ની એમને એવી લાગણી થઈ કે ના, આપણે હવે આ અખંડ દીવો આપણા તરફથી પણ આપણે એને ચાલુ કરીએ. અને એમની લખીબાની લાગણીને વ્યક્ત કરવા માટે પૂજ્ય શ્રી યદુનાથજી મહારાજ અને પૂજ્ય શ્રી જગદીશચંદ્ર મહારાજે એ માન્ય રાખી અને પુણ્યાત ગાદીએ અખંડ દીવાની ત્યારથી શરૂઆત થઈ ગઈ. હવે મૂળ વસ્તુ શું આવી કે આપણે જગદીશ મહારાજે સંસ્કૃતમાં MA પણ કર્યું છે, LLB પણ કર્યું છે અને એ બાબતના જૂના બધા સાહિત્ય અને જે આગળના બધા આપણા ગુરુજનોના જે લખાણ જીવનજી મહારાજથી માંડીને એમની પેઢી સુધીના એ બધી જ વસ્તુઓનો એમને ખૂબ ગહન અભ્યાસ કર્યો. અને સાથે સાથે વેદ, ઉપનિષદ, ગીત, ભાગવત જેવા સંસ્કૃત સાહિત્ય સાથે પણ એમણે અનુબંધને ચકાસી જોયો. તેમણે જીવનજીની સાખીઓના અભ્યાસ દરમિયાન તેમણે એક સાખી વાંચી. એ સાખી એવી છે કે દીપક પ્રગટ્યો જીવના જબ દર્શન પાયો સંત, ભાનું ઉગ્યો તિમિર ગયો કટે કર્મ અનંત. આનો જે અનુબંધ બૌદ્ધ વિચાર અપ દીપો ભવ અને આત્મદીપો ભવ સાથે તેમણે જોડ્યો અને જીવનજીએ આપણને સંત બનાવ્યા છે અને પોતાનામાં રહેલા સંત તત્વને પ્રકાશિત કરતી સાખીના પ્રકાશથી પ્રભાવિત થયા અને અંતે સ્થૂળ રૂપે બળી રહેલો અખંડ દીવો બંધ થઈ ગયો. અને આ જે સ્થૂળ રૂપી જે દીવો હતો તેનો એક ઉપસંહાર એવો નીકળ્યો કે ભાઈ આ જે દીવો છે માત્ર ને માત્ર ફક્ત સ્થૂળ પ્રકાશ આપશે, જેટલો ઊંજન હશે તેટલો જ ચાલશે. તેનો પ્રકાશ બાહ્ય રીતે એક નિયત અંતર સુધી જ અજવાળું કરશે, પણ સંતનો સંગ અને તેમના વચનનો પ્રકાશ અંતરમાં નિતાંત અજવાળું કરશે, જેનાથી અજ્ઞાનનું અંધારું પણ કપાય છે અને કર્મના બંધનમાંથી પણ મુક્તિ મળે છે. જીવનજીએ આપણને જ્યારે સંત બનાવ્યા હોય તો આપણે આવા સ્થૂળ બાહ્ય દીવા પર અવલંબન લેવા જેવું પણ ખરું. એટલે એ જે ભાવાર્થમાં જે એમનો જે અપ દીપો ભવ તેને અપનાવ્યું અને જે આપણા અંદરનો જે દીવો છે તેને પ્રગટ કર્યો. આ રીતે એ જે સ્થૂળ રૂપી જે બળી રહેલો જે દીવો હતો તેનો પૂજ્ય શ્રી જગદીશચંદ્ર મહારાજે તેનો અંત આપ્યો. નો ડાઉટ કે એ વ્યક્તિગત પ્રશ્ન છે, કોને દીવો કરવો, કોને ક્યારે કરવો, કેવી રીતે કરવો, કરવો કે ન કરવો, એ એક વિવાદનો પ્રશ્ન પણ ગણી શકાય, સંવાદનો પણ પ્રશ્ન ગણી શકાય. પણ એમને એક સાહિત્યિક અને જીવનજી મહારાજના સાહિત્યનો આધાર લઈને, નહીં કે વૈજ્ઞાનિકના જ ખાલી તથ્યો અને ભૌતિક સ્વરૂપ આપી અને પછી દીવો બંધ કર્યો છે એવું પણ નથી. લોકો ઘણા એવું કહે છે કે ઘીનો બગાડ થાય, કાર્બન ડાયોક્સાઇડ છોડે, એ એક વિચાર વૈજ્ઞાનિક ઢબે અલગ વસ્તુ છે, પરંતુ તેમને એક સાહિત્ય રૂપે એક પરંપરાની દ્રષ્ટિએ અને જે એમને પોતે યોગ્ય લાગ્યો, કારણ કે એમના પૂજ્ય લખીબાના કહેવાથી ચાલુ થયો રહ્યો હતો
અને છતાં પણ એમને બંધ કર્યો એના એમને બધાએ લોજિક સાહિત્ય રૂપે આપણા આપ્યા છે અને એ પ્રમાણે આપણે એનું આચરણ અને અનુસરણ કરેલું છે. બીજું, જીવનજીએ આપણને પ્રતીક નથી આપ્યા પણ ચાર પદાર્થ આપ્યા છે. આપણને આરતી ઉતારવાને બદલે આરતી ભણવા માટેનો પ્રબોધ કર્યો. જ્યારે કોઈ પ્રતીક જ નથી આપ્યા તો પછી દીવો કોનો કરવાનો? ગાદી પર દીવો કરવાથી આપણને કેટલો પ્રકાશ મળશે, કેટલા સમય માટે મળશે? પરંતુ ગાદી પર મૂકેલા અને જીવનજીએ વારસામાં આપેલા પુસ્તકોના શબ્દ વચનનો પ્રકાશ અનુગ્રહ કરીએ તો કેવો અને કેટલો પ્રકાશ થાય તેનો જવાબ શું હોય? જન્મ જન્માંતર સુધી એ પ્રકાશ આપે જ એ નિઃશબ્દ વાત છે. આ સાથે જ સૌથી વસ્તુ મેઇન વસ્તુ એ છે કે જો જીવનજી મહારાજના કાલખંડ વખતે તો દીવો હતો જ નહીં, વચ્ચેના ગાળામાં મેં કહ્યું એ પ્રમાણે એ દીવો આવ્યો અને જગદીશ મહારાજે તેને બંધ કર્યો. આ એક મોટામાં મોટું એક આચરણ સ્વરૂપનું એક મોટામાં મોટું જગદીશ મહારાજે કાર્ય કર્યું હતું અને કર્યું છે અને લોકો પણ એને અનુસરણ પણ કરે છે, તેના માટે તેમને ધન્યવાદ આપું છું. અને તેમણે આ એક બહુ મોટી ક્રાંતિ આ સમાજ માટે આપણને કરી છે તેના માટે હું એમને અભિનંદન પણ પાઠવું છું અને પુષ્પ એમને અરજ કરી અને પછી પુષ્પ એમને અર્પણ કરું છું. સર્વ ભક્ત પરિવાર, ગુરુજનો, દરેકને મારા રામ કબીર.